ધોરણ 12 સાયન્સમાં આપણે લાસ્ટમાં પૃષ્ઠજાળ વિજ્ઞાન કલીલ વિશે શીખ્યા. હવે કલીલના પ્રકાર વિશે શીખીશું. કલીલના પ્રકાર કઈ કઈ અવસ્થાને આધારે પડે છે, કયા કયા ભાગના લીધે પડે છે એની ચર્ચા કરીશું. ચલો તો સ્ટાન્ડર્ડ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં આજનો ટોપિક છે કલીલનું વર્ગીકરણ. ચલો પહેલાં તો કલીલના બીજા અમુક બીજા નામથી ઓળખવામાં આવે છે. કલીલના નામ છે બીજા જેનાથી તમે કન્ફ્યુઝ થઈ શકો એમ છે. એક્ઝામ્પલ તરીકે કલીલ એટલે કે સોલ, સોલનું નામ પણ કલીલ છે. સોલ લખેલું હોય, સોલ પૂછવામાં આવ્યું હોય તો પણ કલીલ જ સમજ. ચલો હવે જો પ્રવાહી સ્નેહી સોલ એટલે પાણીમાં બનાવેલો કોઈ કલીલ હોય, કલીલ એટલે કે કંઈ પ્રદ્રાવક, જોશે જો પાણીમાં કલીલની બનાવટ કરવામાં આવે તો આ કલીલને એક્વાસોલ કહે છે. જો પાણીમાં બનાવવામાં આવે તો એક્વાસોલ, યાદ રાખો. કોઈ કલીલનું ઉદાહરણ આપ્યું, હવે આ કયા પ્રકારનો કલીલ છે. જો એક્વાસોલ આવતું હોય, પાણી હોય તો એક્વાસોલ તરીકે ઉકાશે. ચલો એ જ રીતે આલ્કોહોલમાં કલીલની બનાવટ કરવામાં આવે તો તે કલીલને આલ્કોસોલ કહે છે. પાણીમાં એક્વાસોલ અને આલ્કોહોલમાં આલ્કોસોલ. આના સિવાય અલગ અલગ ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો વાપરી શકાય કલીલ બનાવવા. તો કલીલનું વર્ગીકરણ તેની ભૌતિક અવસ્થાને આધારે આપણે જોઈએ. ચલો વર્ગીકરણ પહેલું કોના આધારે? ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ. ચલો આમાં ભૌતિક અવસ્થા કોની? તો વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ ની કલા વિશે વાત કરો. ચલો વિક્ષેપિત કલા વિક્ષેપણ માધ્યમ. તમે આ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમને દ્રાવ્ય અને દ્રાવક તરીકે લઈ શકો. સિમિલર જ શબ્દ અલગ છે અને અહીંયા એનાથી બનતો કલર. જો વિક્ષેપિત કલા ઘન હોય તો વિક્ષેપિત માધ્યમ શું શું લઈ શકે? તો ઘન પદાર્થમાં જેમ ધરાવવાનું આપણે સ્ટાર્ટિંગમાં શીખ્યું કે ઘન પ્રવાહી હોય, સેમ ટુ સેમ જ છે, ફક્ત નામ અલગ છે. ચલો ઘન હોય ત્યારે વિક્ષેપણ માધ્યમ તરીકે ઘન પદાર્થ લઈ શકે. તો જ્યારે ઘન ઘન ભેગા થાય ત્યારે બનતો સોલ ઘન સોલ તરીકે ઓળખાય છે. ઓકે, ઘન ઘન તો ઘન સોલ. આમાં રંગીન કાચ,
અમુક પ્રકારના પથ્થર એ બધાનો સમાવેશ થશે. ઉદાહરણ તરીકે ચલો જો વિક્ષેપિત કલા ઘન જ હોય પણ પ્રવાહી પદાર્થ તરીકે વિક્ષેપક માધ્યમ લઈએ તો બનતો કલીલ એ સોલ તરીકે ઓળખાશે. ફક્ત સોલ, આ રેગ્યુલર સોલ છે. ઓકે, આના ઉદાહરણ રોજબરોજમાં જે કલીલ જોવા મળે છે બધા કલીલ સોલમાં ઉદ્ભવશે. ચલો નેક્સ્ટ, જો ઘન વિક્ષેપિત કલા હોય અને વાયુ વિક્ષેપણ માધ્યમ હોય તો બનતો કલીલ એરોસોલ તરીકે ઓળખાય છે. એરોસોલ એટલે વાયુ અને ઘનનું મિશ્રણથી બનતો કલીલ. ચલો આના સિવાય જો વિક્ષેપિત કલા આવે શું લઈ શકાય? પ્રવાહી ઘન, અને પ્રવાહી અને ઘન ભેગા થાય તો બનતો કલીલ, જે કલીલનું નામ છે તે ઝેર પ્રકારનો સોલ બનાવે છે. આના ઉદાહરણ કયા? તો ચીઝ. ઓકે, એ ચીઝ જેવા જે પણ કોઈ ઉદાહરણ છે બધા જ ઝેરમાં સમાવેશ થશે. ઝેર ચીઝ તમે જોયું છે, ચીઝ પ્રકારની જે પણ રચના હોય એ બધાનો સમાવેશ ઝેરમાં થશે. ઓકે, ચલાયા સિવાય જો પ્રવાહી જ વિક્ષેપિત કલા લેવામાં આવે અને વિક્ષેપણ માધ્યમ પણ પ્રવાહી લેવામાં આવે તો બનતો કલીલ પાયસ અથવા ઇમલ્સન તરીકે ઓળખાય છે. પાયસ ઇમલ્સન, પાયસ અથવા ઇમલ્સન. આના ઉદાહરણ કયા? પ્રવાહી પ્રવાહી બંને ભેગા થઈને કલીલ બનાવે. તો આના બે પ્રકાર પડે છે, એક તેલમાં પાણી અને એક પાણીમાં તેલ. બે કલીલ છે પાયસ ઇમલ્સન પ્રકારના, એક પાણીમાં તેલ એક તેલમાં પાણી. બંનેમાં ઘણા ઉદાહરણ છે અને બંને સેમ નથી, અલગ અલગ છે. પાણીમાં તેલ અલગ છે અને તેલમાં પાણી અલગ છે, એ આપણે વિસ્તૃત સમજીશું જ્યારે પાયસ ઇમલ્સનની વાત આવશે ત્યારે. ઓકે, બંને સેમ ના સમજો. બંનેનું નામ શું? પાયસ અથવા કિમલ્સ. ચલો નેક્સ્ટ, પ્રવાહી જ વિક્ષેપિત કલા હોય અને વાયુ વિક્ષેપણ માધ્યમ હોય તો બનતો કલીલ એ એરોસોલ પ્રકારનો કલીલ છે. ઓકે, સિમ્પલ. ચલો એના પછી બનતો વાયુથી કલીલ, વાયુ ઘન, વાયુ ઘનથી બનતો કલીલ કયો? ઘન પદાર્થ છે એટલે માટે બનતો કલીલ કયા પ્રકારનો હશે? ઘનસોલ, ઘનસોલ. ચલો એ જ રીતે વાયુ પ્રવાહી હોય તો વાયુ વધારે પ્રવાહી ઓછું તો હીણ, હીણનો બબલ તમે જોયો હશે. ભીના બબલમાં ઉપરની સપાટી સાની હોય છે પ્રવાહી, જ્યારે અંદર શું રહેલું હોય છે? વાયુ. માટે આ બનતો કલીલ કયા પ્રકારનો છે? ફિન પ્રકારનો. એમ સીમાં પૂછી શકાય કે વાયુ વિક્ષેપિત કલા હોય, પ્રવાહી વિક્ષેપણ માધ્યમ હોય તો બનતો કલીલ કયા પ્રકારનો કલીલ છે? તો કયા પ્રકારનો થશે? ફિન કલીલ. ચલો એના પછી વાયુ 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 માટે ઉદાહરણ બહુ જ ઓછા છે, પણ એનું નામ થશે એરોસોલ. આમાં ઘણા ઉદાહરણ આવે દરેકમાં. આમાં એક્ઝામ્પલ તરીકે રંગીન કાચ, આમાં પ્રવાહી ઘન પ્રવાહીમાં કોષ પ્રવાહી, કોષમાં રહેલું પ્રવાહી, વાયુ ઘન વાયુમાં બનતા વાયુથી સોલ, જેલ, જેલમાં આવતા ઘણા બધા જેલની રીતે તો બનતા, અત્યારે તો પ્રોડક્ટ પણ એટલી થઈ ગઈ છે જેલ પ્રકારની, તો બધી પ્રોડક્ટ જેલમાં આવશે. બરાબર, પાયા સિમલ છે એટલે બે પ્રવાહી ભેગા કરવા અને બનતો કરી. એરોસોલ એટલે વાયુ અને પ્રવાહીનું મિશ્રણ. કયું છે? વાદળ છે. બરાબર, ઘનસોલ, ઘનસોલમાં શું કરશો? શું હોઈ શકે? વાયુ ઘનમાં કયું ઉદાહરણ હોઈ શકે? ઘણા ઉદાહરણ છે વાયુગનમાં. સ્પોન્જ છે અંદર, જો વાયુ
વાયુ અંદર હોય, ઘન હાજર હોય, અમુક એવા ઘન પદાર્થ આપણના નજરમાં ઘણા બધા છે. ચલાવ્યા પછી વાયુ પ્રવાહી, ફીણ, વાયુ વાયુ અને એરોસોલ, આ બધા નામ યાદ રાખવા અગત્યના છે. એમસીક્યુમાં પૂછાઈ શકાય, એમસીક્યુએસ માટે આઈએમપી છે. ઓકે, આ ટોપિક વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું.